तो बीजी तरफ यूक्रेन थी પોરબંદરની એક વિદ્યાર્થીની પણ પોરબંદર સુરક્ષિત રીતે પહોંચી છે, જેથી તેના પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. આ યુવતીને વતન પરત ફરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પોરબંદરમાં જુરીબાગમાં રહેતી પૂજા કાંજીભાઈ ભુવા નામની વિદ્યાર્થીની યુક્રેનથી ફ્લાઇટ મારફત દિલ્હી પહોંચી હતી અને ત્યાંથી પોતાના ઘરે સુરક્ષિત રીતે ઘરે પહોંચી હતી. પૂજાએ જણાવ્યું હતું કે તેણે યુક્રેનના ટર્નોપિલમાં મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. યુદ્ધ થવાની હિલચાલ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ભય હતો, પરંતુ યુનિવર્સિટીએ યુદ્ધ નહીં થાય તેવું જણાવ્યું હતું. જો કે સવારે 5 વાગ્યે બોમ્બારો શરૂ થતા વિદ્યાર્થીઓ ડરી ગયા હતા. ઇન્ડિયન એમ્બેસીએ કહ્યું હતું કે તમે તમારી રીતે કોઈ પણ પ્રકારે બોર્ડર સુધી પહોંચી જાઓ. ફ્લાઇટ ત્યાં બંધ હતી અને ટ્રાન્સપોર્ટેશન પણ બંધ થયું હતું. યુદ્ધ શરૂ થતા અમુક શિક્ષકો પણ દેશ છોડી જતા રહ્યા હતા. લોકોએ રાશન, પાણી અને બેંકમાંથી રૂપિયા ઉપાડવા દોડધોડ કરી હતી. બસની વ્યવસ્થા થતા રાત્રે 8 કલાકે બસમાં બેઠા બાદ મોડી રાતના 3:30 વાગે ટ્રાફિક જામ થતા ચાલીને રસ્તો કાપ્યો હતો. -8 થી 11 ડિગ્રી વચ્ચે સમય પસાર કરવો અઘરો હતો. બોટલમાં રહેલું પાણી પણ બરફ થયું હતું. પહેલી ચેકપોસ્ટ પર ભારે કતારો હતી. 8 કલાક સુધી ચેકપોસ્ટ પસાર કરવા દોડાદોડ કરી હતી. આખી રાત રસ્તા પર પડ્યા રહ્યા હતા. લોકોના ટોળા હોવાથી તેઓએ બધાને ગન બતાવી ડરાવતા હતા અને ધક્કા મારતા હતા. બાદ ગેટ ખોલતા બીજી ચેકપોસ્ટ પર વિઝામાં સ્ટેમ્પ મારવા ગયા હતા, જ્યાં 18 થી 20 કલાક લાઇનમાં ઊભું પડ્યું હતું અને સ્ટેમ્પ મારી દેતા ઇન્ડિયન એમ્બેસી સુધી પહોંચ્યા બાદ ઇન્ડિયન એમ્બેસી દ્વારા સંપૂર્ણ સુવિધા મળી હતી. પોલેન્ડની હોટલમાં રહેવાની, જમવાની સુવિધા ઉપલબ્ધ કરી હતી. બાદ વારો આવતા ફ્લાઇટમાં બેસી દિલ્હી સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી ઘર સુધી પહોંચાડવાની સરકારે વ્યવસ્થા કરી હતી. મારું નામ ભુવા પૂજા છે અને હું ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું 3rd યરમાં. અને છેલ્લા થોડા દિવસથી અમે બહુ કઠિન પરિસ્થિતિ પસાર કરીને ફાઇનલી અમે મારા હિંમત પર અને ઇન્ડિયન એમ્બેસીની મદદથી ફાઇનલી અમે પહોંચી ગયા છે. ફર્સ્ટ ઓફ ઓલ તો ઇન્ડિયન એમ્બેસી અને મારો ખૂબ ખૂબ થેન્ક યુ કે એમને લોકોને અમને બહાર કાઢવામાં બહુ જ સપોર્ટ કર્યો છે. એ ના હોત તો અમે હજી બી ત્યાં સ્ટક થયેલા હોત. અને અમે અમારી જર્ની જે છે છેલ્લા 6 થી 7 દિવસથી અમે સ્ટાર્ટ કરેલી અને અમે લોકો જે છે સર્વાઈવ કરતાં કરતાં અમે માઇનસ ટેમ્પરેચરમાં ત્યાં રહેલા રોડ ઉપર અને શું કહેવાય કે આપણે 35 કિલોમીટર સુધી તો અમે ચાલેલા. ત્યાંથી ચાલીને અમે ચેકપોસ્ટ 1 ક્લિયર કરેલો, ત્યાં અમે એક રાત રોકાડેલા જેમાં માઇનસ ટેમ્પરેચર હતું. પછી ચેકપોસ્ટ 2 ક્લિયર કરેલો અને નેક્સ્ટ ઇમિગ્રેશનની પ્રોસેસ હતી. આ બધા પ્રોસેસની અંદર અમે લગભગ 20 કલાકની જેવું તો અમે સ્ટીલ લાઇનમાં ઊભા રહેલા. ઇમિગ્રેશન કમ્પ્લીટ કરી લીધું પછી અમે બોર્ડર ક્રોસ કરવા માટે રેડી હતા, જે અમારી ઇન્ડિયન એમ્બેસી છે અમારા સ્વાગત માટે રેડી હતી. એક વખત અમે બોર્ડર ક્રોસ કરી લઈએ, બસ તમારા માટે રિલીફની વાત એ જ હતી કે એક વખત અમે બોર્ડર ક્રોસ કરી લઈએ. અમે બોર્ડર ક્રોસ કરી લીધી પછી ઇન્ડિયન એમ્બેસી છે અમારી ખૂબ જ મદદ કરેલી અને એ લોકોએ અમને પોલેન્ડ લઈ ગયેલા અને પોલેન્ડની અંદર અમારું બહુ સારી રીતે સ્વાગત કરેલું અને શું કહેવાય ત્યાં જમવાની પીવાની ખાવાની બધી વ્યવસ્થા કરેલી, હોટેલમાં રાખેલા હતા. અને ત્યાંથી નેક્સ્ટ જેવી બી ફ્લાઇટ અમારું અરેન્જમેન્ટ થઈ જતું હતું અમને ફ્લાઇટ માં લઈ જવા માટે, ઇવન સ્પેશિયલી પોલેન્ડની ટ્રાફિક જે છે અમારા માટે સ્થગિત થયેલી કે અમને જવા દે ફર્સ્ટ ઓફ ઓલ. અને ત્યાંની જે પર્ટિક્યુલર જે પોલીસ હતી એ અમારા માટે રોડમાં માર્ક ક્લિયર કરતી હતી અને વિચ ઇઝ પ્રાઉડ મોમેન્ટ ફોર અસ. અને બસ અમારી ફ્લાઇટ થઈ એટલે અમે ડાયરેક્ટ દિલ્હી આવેલા. દિલ્હીથી પછી અમે જે તે એ લોકોની અરેન્જમેન્ટ હતી જ કે તમે વાયા બસ તમે પોતપોતાના ઘર સુધી પહોંચી શકો, બટ તમે ડોમેસ્ટિક ફ્લાઇટ બી બુક કરાવી શકતા હતા એટલે અમે ડોમેસ્ટિક ફ્લાઇટ બુક કરાવી અને છેલ્લે લાસ્ટ કાલે રાત્રે પોરબંદર પહોંચી. જોવા માંગશો યુક્રેન પાછા? ઓફકોર્સ, બીકોઝ અમારું ડ્રીમ છે એમબીબીએસ કરવું અને એ ડ્રીમ જે છે એ યુક્રેનના પ્લેટફોર્મ દ્વારા અમે પૂરું કરી શકીએ છીએ. તો ઓફકોર્સ જ્યારે બી યુક્રેન અમને કહેશે બોલાવશે અમે રેડી છીએ જવા માટે. પરત આવતા યુવતીના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે યુદ્ધ પૂરું થાય એટલે ફરી યુક્રેનમાં ડોક્ટરી ભણવા જવાની ઈચ્છા પૂજાએ વ્યક્ત કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.